નમસ્કાર મહામંત્રના એક પછી એક પદોની સ્પર્શના કરતા આપણે આગળ વધી રહ્યા છીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ અને પાંચમું પદ નમો લોયે સવ સાવળમ. નમો લોયે સવ સાવળમ, કેટલું અદ્ભુત પદ, કેટલું જબરજસ્ત પદ. આ જગતની અંદર જેટલા પણ સાધુઓ છે બધાને હું નમસ્કાર કરું છું. કેવું સરસ મજાનું પદ. આ નમસ્કાર મહામંત્રના તો જેટલા ઓવારણા લઈએ ને એટલા ઓછા છે, જેટલા ગુણગાન કરીએ એટલા ઓછા છે, જેટલું એના માટે કહીએ ને એટલું ઓછું છે. નમો લોયે સવ સાહુણમ. આ જગતની અંદર જેટલા પણ સાધુ છે, જેટલા પણ સંત છે, જે પણ મહાવ્રતોનું પાલન કરે છે એ બધાને હું નમસ્કાર કરું છું, એ તાકાત આ પદની અંદર છે. અને એક પદ માત્ર બોલવાથી છે ને અઢી દ્વીપમાં રહેલા જેટલા પણ સાધુ સંતો છે ને એ બધાના ચરણોની અંદર વંદના થઈ જાય, એ તાકાત આ પદની અંદર છે. પણ ક્યારે જો ભાવથી બોલવામાં આવે તો, ક્યારે જો ભક્તિથી બોલવામાં આવે તો, ક્યારે જો હૃદયના ઊંડાણથી બોલવામાં આવે તો, ક્યારે જો સમજીને બોલવામાં આવે તો, ક્યારે જો અહોભાવપૂર્વક બોલવામાં આવે ને તો આ નમો લોયે સવ સાહુણમે પદ માત્ર તમને તારી શકે તાકાત આ પદની અંદર છે. એક એક શબ્દ ઉપર એક એક તીર્થની સ્થાપના, એક એક શબ્દની ઉપર એક એક પરમાત્મા વિરાજમાન છે, એવો એ સરસ મજાનો નમસ્કાર મહામંત્ર. અને એની અંદર આજે આપણે વાત કરવી છે નમો લોયે સવ સાહુણમ પદ. પહેલો શબ્દ કયો છે ભાઈ? ન. અને ન એ સૂચવે છે કે હાલારની અંદર એક સરસ મજાનું તીર્થ છે નવા હરિપુરા. નવા હરિપુરા એ તીર્થ અને 6000 વર્ષ પ્રાચીન આદિશ્વર પરમાત્માની ત્યાં પ્રતિમા છે. નાનકડું એ ગામ, તમે પ્રભાવ જોજો એક એક પ્રતિમાનો. 6000 વર્ષ પ્રાચીન પરમાત્મા. આમાં બધા તીર્થોને વાંચીએ ને, આ બધા તીર્થોની સ્પર્શના કરવાની, ભાવયાત્રા કરવાની જ્યારે આપણે શરૂઆત કરીને, ત્યારે આપણને ચોક્કસ લાગે કે આપણે તો કોઈ તીર્થોને જોયા જ નથી. આપણે આખા જીવનની અંદર કેટલા તીર્થોમાં ગયા છું? 10, 20, 25, 50 એનાથી વધારે નહીં. આખા ભારતભરની અંદર એક એક ક્ષેત્રોની અંદર મેં ગઈકાલે પણ કીધું હતું, ક્યારેક કચ્છમાં ચાલ્યા જાઓ, ક્યારેક સૌરાષ્ટ્રમાં ચાલ્યા જાઓ, ક્યારેક હાલારની અંદર ચાલ્યા જાઓ, ક્યારેક આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર ચાલ્યા જાઓ, ક્યારેક વઢિયારની અંદર ચાલ્યા જાઓ, એક એક તીર્થો તમને એવા અદ્ભુત મળશે ને, એક એક જિનાલયો તમને એવા અદ્ભુત મળશે ને. એક એક પરમાત્માનો અલગ પ્રભાવ છે, એમની અલગ કથા છે, અને દરેક પરમાત્માની ક્યાંક ને ક્યાંક એટલી બધી જબરજસ્ત વાતો છે કે આપણું મગજ કામ ન કરે. નવા હરિપુરા આદિશ્વર પરમાત્મા 6000 વર્ષ પ્રાચીન. અને નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એક દિવસ વિહાર કરતા કરતા એ ત્યાં નવા હરિપુરામાં પહોંચ્યા. પરમાત્માના દર્શન કર્યા, અદ્ભુત જીન પ્રતિમા. આમ 6000 વર્ષથી જેની પૂજા થતી હોય, જેની સેવા થતી હોય, જેની અર્ચના થતી હોય, એ પ્રતાપ પરમાત્માની પ્રતિમાનું તેજ કેવું હોય? કેવા આચાર્ય ભગવંતો એમની અંજન સલાહકા કરી હોય, કેવી પ્રભાવશાળી મુહૂર્તની અંદર એમની પ્રતિષ્ઠા થઈ હોય, અને 6000 વર્ષથી જે પ્રતિમા પૂજાતી હોય એ પ્રતિમા કેટલી પાવરફુલ હોય. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એ પહોંચે છે જિનાલયની અંદર, આદિશ્વર દાદાના દર્શન કરે છે. હું ઘણી વખત કહું કે જીવનની અંદર હંમેશા યાદ રાખજો, ધર્મ પણ ઇન્સ્ટન્ટ ફળ આપી શકે છે જો ઉત્કૃષ્ટ ભાવોથી કરવામાં આવે તો. કોણ કહે છે કે ધર્મનું ફળ આવતા ભાવની અંદર મળશે, આવતા ભાવની અંદર સ્વર્ગ મળશે, આવતા ભાવની અંદર દેવગતિ મળશે? સાવ ખોટી વાત છે. હું ગેરંટી સાથે તમને કહું છું કે ધર્મ પણ ઇન્સ્ટન્ટ ફળ આપી શકે છે જો ઉત્કૃષ્ટ ભાવોથી ને અહોભાવપૂર્વક કરવામાં આવે ને તો. આ ભલે કલયુગ ચાલતો હોય, ભલે પડતો કાર ચાલતો હોય, ભલે અવસર પીઢી ચાલતી હોય, પણ આ કલયુગ કે આ અવસર પીઢીની અંદર પણ ધર્મની એ તાકાત છે કે ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ આપી શકે. પણ શરત એક જ છે, શ્રદ્ધા અને અહોભાવમાં ક્યાંય કચાશ ન હોવી જોઈએ. કોણ કહે છે ધર્મ ફળ નથી આપતું? અને મને તો ઘણી વખત કહેવાનું મન થાય કે આ સંસારની અંદર બીજું કોઈ જ ફળ નથી આપતું, માત્ર ધર્મ જ ફળ આપે છે.
ગુરુ ભગવાન અંદર ગયા, પરમાત્માના દર્શન કર્યા, અને દર્શન કરતા કરતા પરમાત્માની જે રમણીય પ્રતિમા હતી ને, એ પ્રતિમાને જોતાની સાથે એવું થયું કે થોડાક દિવસ જો અહીંયા સ્થિરતા કરવાનું મન થાય છે, જો થોડાક દિવસ અહીંયા રહેવાનું થાય ને, તો ખૂબ આનંદ આવે, પરમાત્માની ભક્તિ કરી શકીએ. ધ્યાન અને યોગના માણસ હતા એ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ. પરમાત્માના દર્શન કર્યા ને દર્શન કરતા કરતા મનની અંદર એક ખેવના જાગી, જંખના જાગી કે થોડાક દિવસ જો અહીંયા રહેવાનું, ક્યાંક ને ક્યાંક એવું કઈ ગોઠવાઈ જાય ને, એવી કોઈ વ્યવસ્થા થઈ જાય ને, નાનકડું ગામડું છે, 5-7 ઘર છે, વધારે દિવસ તો રોકાઈ શકાય નહીં. 8-10 સાધુ ભગવાન, 5-7-10 સાધ્વીજી ભગવાન, તો 20-25 જણાને નાનકડું ગામડું 5-7 ઘરનું કેવી રીતે સંભાળી શકે? માટે જો કોઈ નિમિત્ત બને અને ક્યારેક ભવિષ્યની અંદર પરમાત્મા એવું કોઈ નિમિત્ત બને ને, તો થોડાક દિવસ તારી નિશ્રામાં આવીને રહેવાની ભાવના. જિનાલયની બહાર નીકળ્યા, એક શ્રાવક પૂજાના વસ્ત્રોની અંદર અંદર પ્રવેશ કરી રહ્યા હતા. જિન શાસનમાં બહુ પ્રસિદ્ધ અને બહુ પ્રભાવક નામ કહેવાય પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ. નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક એ શ્રાવકે જોયું કે પન્યાસી ભગવત છે, ભદ્રંકર વિજયજી મહારાજ છે, એટલે તરત પૂજાની પેટી સાઈડમાં મૂકીને ગુરુ ભગવાનના ચરણોની અંદર ઝૂકી પડ્યા. ગુરુદેવ, ઘણા વખતથી આપને મળવાની ઈચ્છા હતી, ઘણા વખતથી આપને ક્યાંક ને ક્યાંક વંદન કરવા આવવાની ભાવના હતી, પણ નહોતું આવી શકાતું. આજે આપને અમારા ગામની અંદર પધરામણા જોઈને ખૂબ આનંદ થયો. અને ત્યાં જ દેરાસરના ઓટલા ઉપર એ શ્રાવકે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને વિનંતી કરી કે સાહેબ, એક વિનંતી છે. બોલોને, શું વિનંતી છે? સાહેબ, ઘણા વખતથી અહીંયા આસપાસના 15-20 ગામોના લોકો, અમારું આખું સંગઠન છે, અને અમે લોકો વિચાર કરીએ છીએ કે ઉપધાન તપની આરાધના કરાવી છે, કોક ગુરુ ભગવંત આવે ને તો એમને વિનંતી કરીએ તો ઉપધાન તપની આરાધના કરાવે. ગુરુ ભગવંત, જો આપની અનુકૂળતા હોય, આપ નમસ્કાર મહામંત્રના આટલા પરમ ઉપાસક છો, નમસ્કાર મહામંત્ર વિશે આપ જે સમજાવી શકો એ કદાચ આજના સમયમાં કોઈ ન સમજાવી શકે, અને ઉપધાન તપે નમસ્કાર મહામંત્રનું લાયસન્સ છે, જો ગુરુદેવ આપની અનુકૂળતા હોય ને તો થોડાક દિવસ અહીંયા રોકાઈને અમને ઉપધાન તપની આરાધના કરાવવાની. તમે વિચાર તો કરો, શું પ્રભાવ છે આ પરમાત્માનો. હજી અંદર ગુરુ ભગવાન દેવી ભાવના જાગે કે ક્યાંક ભવિષ્યમાં એવી કોઈ વ્યવસ્થા ગોઠવજો કે થોડાક દિવસ તમારા સાનિધ્યમાં રહી શકાય, થોડાક દિવસ તમારું શરણું અમને મળે, થોડાક દિવસ તમારા જાપ કરી શકીએ, ધ્યાન કરી શકીએ, ભક્તિ કરી શકીએ, અને જિનાલયની બહાર આવે અને કોઈ શ્રાવક વિનંતી કરે કે ગુરુદેવ ઉપધાન કરાવવાની ભાવના છે, આસપાસના 100-200 લોકો જોડાશે, નાનકડું ગામ છે, પણ બધી જ વ્યવસ્થા થઈ જશે, આપ ચિંતા ન કરતા, અમારે ચોક્કસ આપની નિશ્રામાં ઉપધાન કરાવવા છે. આ તાકાત પરમાત્માની છે, સમજો. અને માટે કહું છું કે ધર્મ ફળ આપે છે, ઇન્સ્ટન્ટ આપે છે, એમાં કઈ બહુ વાર પણ નથી લાગતી, એમાં કઈ આવતા ભાવ સુધી રાહ જોવાની જરૂરત પણ નથી. ઘણા લોકો એમ કે ધર્મ કરીએ ને તો સ્વર્ગ મળે, ધર્મ કરીએ ને તો મોક્ષ મળે, ધર્મ કરીએ ને તો દેવગતિ મળે. હું તો એમ કહું કે ધર્મ કરો ને તો આ જીવન તમારું સ્વર્ગ જેવું બની જાય. ધર્મ મર્યા પછી સ્વર્ગ નથી આવતું, ધર્મ તમારા જીવનને સ્વર્ગ જેવું બનાવી દે છે, એ તાકાત આ ધર્મની અંદર છે. અને માટે એ નવા હરિપુરા ગામની અંદર બિરાજમાન આદિનાથ પરમાત્માના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરી. બીજો શબ્દ છે મો. રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું એક સરસ મજાનું તીર્થ મોહનખેડા. 30 સ્તુતિ ગચ્છના પરમ પૂજ્ય પ્રભાવક આચાર્ય ભગવંત રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ. તમે જોજો આ જગતની અંદર, આ જીનું શાસનની અંદર જેમ એક એક પરમાત્માનો પરચો છે, એમ એક એક ગુરુઓનો પણ પરચો છે. એ ગુરુઓનો એવો પ્રભાવ કે આમ લોકો ભગવાનની જેમ પૂજે, લોકો પાગલ બની જાય. અને જાઓ તમે મોહનખેડાની અંદર, તમારે જો ગુરુ ભક્તિ જોવી હોય તો ક્યારેક જાઓ માંડોલીની અંદર, ક્યારેક જાઓ મોહનખેડાની અંદર. એ કોને ગુરુ ભક્તિ કહેવાય? ક્યારેક જાવે પંજાબના શહેરોની અંદર કે ગુરુ ભક્તિ કોને કહેવાય? આ એ સ્થાનો છે જ્યાં કદાચ જઈને પરમાત્માના દર્શન કરનારા ઓછા હશે, દેરાસરની અંદર રહેનારા 2-5-10 મિનિટ હશે, પણ ગુરુ મહારાજ પાસે જઈને કલાકો ગાળતા હોય એવા પણ ગુરુ ભક્તો છે. રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ 30 સ્તુતિ ગચ્છના જે મુખ્ય આચાર્ય ભગવંત કહેવાય, રાજગઢની અંદર એમનો કાળધર્મ થયો અને અગ્નિ સંસ્કાર એમનો મોહનખેડાની અંદર. ક્યારેક ગુરુ સપ્તમીના દિવસે જજો, તમને ખ્યાલ આવશે કે ગુરુ ભક્તિનો એ માહોલ કોને કહેવાય.
હજારોને લાખોની સંખ્યાની અંદર લોકો ત્યાં જોડાય. અરે એ રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને આરતી કરવાની હોય ને, આરતી, એ આરતી કરવાનો ચઢાવો કેટલામાં જાય? તો કે ક્યારેક 5 લાખ, ક્યારેક 10 લાખ, ક્યારેક 25 લાખ, ક્યારેક 50 લાખ, અને ગુરુ સપ્તમી જેવા દિવસોમાં તો 1-1 કરોડ રૂપિયા આરતી કરવાનો ચઢાવો. પૈસા ગૌણ બની જાય છે જ્યારે ગુરુ ભક્તિ તમારા જીવનમાં ગોઠવાઈ જાય છે. આમ ગુરુ કઈક આપણને કે ને, એના પછી પણ આપણને એ પૈસો મુખ્યતયા લાગતો હોય ને, તો સમજવાનું કે હજી ગુરુ ભક્તિમાં આપણે પૂરેપૂરા જોડાયા નથી. એ રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને આમ જોવા જઈએ તો આરતી ઉતારવામાં બીજો તો શું લાભ મળે? પણ એક અહોભા, ગુરુ પ્રત્યેની એક શ્રદ્ધા, ગુરુ પ્રત્યેની એક ભક્તિ કે આજે ગુરુ સપ્તમીનો દિવસ છે, ગુરુ મહારાજનો દિવસ છે, અને એ ગુરુ મહારાજની આરતી કરવાનો લાભ અમને ક્યાંથી મળે, અમારા પરિવારને ક્યાંથી મળે? 1-1 કરોડ રૂપિયાની બોલી બોલીને લોકો ત્યાં લાભ લેતા હોય છે, એવા પણ મહાનુભાવોને એવા પણ વિરલાવા સંસારની અંદર છે. અને એ મોહનખેડા તીર્થની અંદર બિરાજમાન આદિશ્વર પરમાત્મા અને રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. નમો અને ત્રીજો શબ્દ આવશે લો. ઉપરથી કોઈ તીર્થ યાદ આવે છે તમને? કયું તીર્થ? લોદ્રવા પાર્શ્વનાથ. જેસલમેરની બાજુમાં આવેલું એ લોદ્રવપુર તીર્થ, જ્યાં એમ કહેવાય કે 6,666 ચિર પ્રતિમાઓ છે, જ્યાં કલ્પ વૃક્ષ છે. આજની તારીખમાં એમ કેવું હોય ને કે કલ્પ વૃક્ષ પહેલાના સમયની અંદર હતા, યુગલિકોના સમયની અંદર, પણ આજની તારીખની અંદર પણ કલ્પ વૃક્ષ જોવું હોય ને તો એ લોદ્રવપુર જવું પડે, લોદ્રવા પાર્શ્વનાથના શરણમાં જવું પડે. 500 વર્ષ પ્રાચીન ત્યાં પરમાત્માનો અદ્ભુત રથ છે. આ જેની શાસનની જાહો જલાલી કેવી હતી તમે જુઓ તો ખરા. આમ 1-1 તીર્થો પાસે એટલો સમૃદ્ધ વારસો છે ને કે આપણે કલ્પના ન કરી શકીએ. 1-1 તીર્થો પાસે એટલી સમૃદ્ધિ છે ને કે આપણે કલ્પના ન કરી શકીએ. લોદ્રવપુર, લોદ્રવા પાર્શ્વનાથ પરમાત્મા અને લોદ વંશના એ રાજપૂતો અને રાજપૂતો એ વસાવેલું નગર એટલે લોદ્રવપુર, અને ત્યાં રહેતા જૈનોએ પરમાત્મા બિરાજમાન કર્યા અને એ પરમાત્માનું નામ આપવામાં આવ્યું લોદ્રવા પાર્શ્વનાથ. અને જ્યારે મોહમ્મદ ગોરીએ ભારતભરના મંદિર ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે એમાંથી આ મંદિર પણ બચી ન શક્યું. એણે પણ આ મંદિર ઉપર હુમલો કર્યો, મંદિરને આખું ખંડેર બનાવી દીધું. મુઘલ કાળ સમાપ્ત થયો, મુઘલ વંશ સમાપ્ત થયો, એના પછી જ્યારે ફરી પાછો એ હિન્દુત્વનો સૂર્યોદય ઉગ્યો અને ફરી પાછા ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ મંદિરો વ્યવસ્થિત થવા લાગ્યા, ત્યારે એ થારૂ શાહ કરીને એક ઘીના વ્યાપારી હતા, અને એ ઘીના વ્યાપારીના મનની અંદર થયું કે આ લોદ્રવપુર તીર્થનો મારે જીર્ણોદ્ધાર કરવો. જમીન ખરીદવા ગયા, જમીન કોઈ આપવા તૈયાર નહીં. પરમાત્મા તો પ્રાપ્ત થઈ ગયા, પરમાત્મા ખંડેર મંદિરની અંદર હતા, પણ હવે જો મોટું જિનાલય બનાવવું હોય તો જમીન ખરીદવી પડે. જમીન ખરીદવા ગયા, જમીન કોઈ આપવા માટે તૈયાર નહીં. અને ત્યારે એ થારૂ શાહ નામના ઘીના વ્યાપારીએ એ ઓફર કરી કે તમે જો મને જમીન આપો ને તો એ જમીન બરાબર સોનું આપવા હું તમને તૈયાર છું. તમે મને જેટલી જમીન આપશો એટલું હું તમને સોનું આપે. અને સોનું આપીને એ જમીન લીધી અને ત્યાં સરસ મજાના જિનાલયો બનાવવામાં આવ્યા. આમ જિનાલયોની નગરી જેને કહી શકાય, જેણે જેને દર્શન કર્યા હશે એમને ખ્યાલ હશે કે જિનાલયોની નગરી 6,666 પ્રતિમાઓ આજે પણ ત્યાં બિરાજમાન છે 108 પાર્શ્વનાથની અંદર, જેમની ગણના થાય છે. અને અદ્ભુત તીર્થ છે જેસલમેર. ક્યારે પણ જાઓ ને તો લોદ્રવપુર, લોદ્રવા પાર્શ્વનાથના દર્શન કરવા જરૂર જરૂર જજો. અને એ લો શબ્દો પર બિરાજમાન લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. લો પછી શબ્દ આવશે એ, અને એ શબ્દ એમ કે છે વિશ્વ પ્રસિદ્ધ ગુફાઓ છે અજંતા એલોરા. તમે આમ ક્યારેક ઇતિહાસ વાંચો ને તમને ખબર પડશે. તમે ઘણી વખત ફરવા ચાલ્યા જાઓ છો, ઘણી વખત જોવા માટે ચાલ્યા જાઓ છો, કુતુહલવશ ત્યાં ચાલ્યા જાઓ છો, પણ ક્યારેક એનો ઇતિહાસ, એની હિસ્ટ્રી જાણવાની કોશિશ કરો કે એનો ઇતિહાસ શું છે. જેમ ભારતની અંદર યુનેસ્કોની અંદર હેરિટેજની અંદર જેનું સ્થાન છે એવી અજંતા અને એલોરાની ગુફાઓ, એમાં જે એલોરા છે એ આપણું જૈન પ્રાચીન તીર્થ હતું.
આજે પણ ત્યાં એ અવશેષો તમે ક્યારે ગયા હો, માત્ર ફરવાની દ્રષ્ટિએ નહીં, થોડુંક સંશોધન કે થોડુંક જોવાની દ્રષ્ટિએ ગયા હો, થોડીક સૂક્ષ્મતાથી જોયું હોય તો તમને આજે પણ ત્યાં પરમાત્માના જીનબિંબો મળશે, ભગ્ન હાલતની અંદર, ખંડિત હાલતની અંદર. જ્યારે આ મુસલમાનોએ ભારત ઉપર આક્રમણ કર્યું ને, ત્યારે કેટલા બધા હિન્દુ તીર્થો ને કેટલા બધા જૈન તીર્થોને પ્રાયઃ એમને નાશ કરી નાખ્યા હતા, નષ્ટ કરી નાખ્યા હતા, પરમાત્માના મૂર્તિઓને ખંડિત કરી નાખી. અને જે તે સમયે ત્યારે જે વ્યવસ્થિત અને હોશિયાર માણસો હતા ને, એમણે ક્યાંક પરમાત્માની મૂર્તિઓને છુપાડી દીધી, ક્યાંક મૂળ મૂર્તિની જગ્યાએ બીજી મૂર્તિની સ્થાપના કરી દીધી, એ બધું કરીને જેટલી મૂર્તિઓ બચી શકીને એટલી આજે આપણી પાસે છે, બાકી ઘણી બધી મૂર્તિઓનો એ લોકોએ નાશ કરી નાખ્યો. ગઈકાલે મેં સાહિત્યની પણ વાત કરી હતી કે આપણા સાહિત્યનો પણ એ લોકોએ નાશ કરી નાખ્યો, આપણા તીર્થોનો પણ એ લોકોએ નાશ કરી નાખ્યો. અજંતાને એલોરાની જે ગુફાઓ છે, એ એલોરા આપણું તીર્થ હતું અને અદ્ભુત ત્યાં જિનાલય હતું, જૈન ધર્મની જાહો જલાલી હતી અને અનેક પ્રકારના એ ત્યાં સ્થાપત્યો અને શિલ્પો હતા. આજે પણ તમે જાઓ તો ચોક્કસ તમને જોવા મળી શકે, ચોક્કસ તમે અનુભવી શકો કે ના, ક્યારેક ને ક્યારેક આ પ્રાચીન હિન્દુ મંદિરો અને પ્રાચીન જૈન મંદિરોથી ભરેલી આ ગુફાઓ હતી. અને પહેલાના સમયની અંદર કદાચ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, આજે જેમ શિખરબંધી જિનાલયો બનાવાય છે, એમ સાઉથની અંદર એ શૈલી હતી કે ગુફાઓની અંદર પરમાત્માની સ્થાપના કરવામાં આવતી હતી, ગુફાઓની અંદર જીનબિંબોને સ્થાપવામાં આવતા હતા, ગુફાઓની અંદર કોતરણી કરીને નાનકડું સરસ મજાનું ઇનબિલ્ટ એટલે એની અંદર જિનાલય બનાવવામાં આવતું હતું. અને આજે પણ તમે સાઉથની અંદર જાઓ, કે અમે લોકો હમણાં મધ્યપ્રદેશના ગ્વાલિયરની અંદર ગયા હતા, ક્યારેક ગ્વાલિયર જાઓ ને, આમ જે શાસનની જાહો જલાલી તમારે જોવી હોય ને, તો એ નગરની અંદર જજો. ગ્વાલિયર ફોર્ટની ઉપર આપણે ચડીએ ને, તો ચડવાનો પ્રાય 1.5 કિલોમીટરનો રસ્તો છે અને એ રસ્તા ઉપર બંને તરફ ગુફાઓની અંદર પરમાત્માની મોટી મોટી પ્રતિમાઓ કોતરેલી છે. કોક 5 ફૂટ, કોક 7 ફૂટ, કોક 10 ફૂટ, કોક 14 ફૂટ, કોક 20 ફૂટ, કોક આળા પરમાત્મા, સૂતા પરમાત્મા, કોક બેઠા પરમાત્મા. અને અમે ગયા, એક એક પ્રતિમાઓ જઈને જોયા, આપણું મગજ કામ ન કરે કે શું જૈન ધર્મની જાહો જલાલી હતી કે નીચે નગરથી રાજમહેલ સુધી જવાનો રસ્તો અને એ રસ્તાની બંને તરફ મોટી મોટી જૈન પ્રતિમાઓ આજે પણ છે. અમે લોકો દર્શન કરીને આવ્યા, જોઈને આવ્યા. અને બે મરુદેવા માતા, ત્રિશલા માતાની સુતી પ્રતિમાઓ, 14 મહાસ્વપ્નો, આમ આપણને જોઈએ તો એટલા મોટા મોટા જીન બિંબો, જીન પ્રતિમાઓ, આપણું મગજ કામ ન કરે. પહેલાનો એક સમય એવો હતો કે ગુફાઓની અંદર એ જીન બિંબોને કોતરવામાં આવતા હતા અને એ કોતરીને જિનાલય તૈયાર કરવામાં આવતું. અને એ એલોરા તીર્થની અંદર પણ અનેક આપણા જિનાલયો વિદ્યમાન હતા, અનેક પરમાત્મા વિદ્યમાન હતા. આજે ભલે ભગ્ન અવસ્થાની અંદર છે, ભગ્ન હાલતની અંદર છે, પણ એક સમયમાં આપણું બહુ પ્રાચીન તીર્થ હતું અને એલોરા તીર્થ મંડળ એ સર્વ પ્રભુઓના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. નમો લોએ અને પાંચમો શબ્દ છે સ, પાંચમો શબ્દ છે સ, અને સ આપણને એ શીખવાડે છે, સ આપણને એ બતાવે છે. ભરૂચ અને ભરૂચની અંદર એક તીર્થ છે, તીર્થનું નામ છે, શું નામ છે, શમણી વિહાર. શમણી વિહાર જે તીર્થ, મૂળ નામ એ શમણી વિહાર હતું, એ તીર્થનું પાછળથી એ ભૃગુ કચ્છ અને ભરૂચ બન્યું, પણ એ શમણી વિહાર એ તીર્થ છે. કેવું સરસ મજાનું તીર્થ, તમને ખ્યાલ છે ને, એ પૂર્વના ભવની અંદર એ સમળીનો જીવ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો, આવતા ભવની અંદર રાજકુમારી બની. અને રાજકુમારી બન્યા પછી તમે જુઓ કે જીવનની છેલ્લી ઘડી આ નમસ્કાર મહામંત્રની તાકાત તો તમે જુઓ. આખું જીવન એ તિર્યંચનું જીવન મળ્યું હોય છતાં પણ જીવનની છેલ્લી ઘડીએ કોક નમસ્કાર મહામંત્ર સંભળાવનારું મળી જાય, કોક બોધ આપનારું મળી જાય અને જીવનનું આખું પરિવર્તન થઈ જાય, ક્યાં સમળી અને ક્યાં રાજકુમાર. રાજકુમારી બની તો ગયા, પણ જૈન ધર્મ વિશે કોઈ જાણકારી નહીં, જૈન ધર્મનો કશો જ ખ્યાલ નહીં. અને એ રાજ્યસભાની અંદર બધા જ બેઠેલા છે અને એ નગરશેઠને છીક આવી, અને છીક આવીને એટલે નમો અરિહંતાણમ મોઢામાંથી સહસા નીકળી ગઈ. અત્યારે ઘણા લોકોને ખરાબ આદત પડી છે, છીક આવે ને એટલે ગોડ બ્લેસ યુ નીકળે મોઢામાંથી. પણ આપણી એ પરંપરા હતી કે છીક આવે ને એટલે મોઢામાંથી નીકળવું જોઈએ નમો અરિહંતાણ. એ શા માટે, તમે જુઓ કેટલી ઉત્તમ પરંપરાઓ હતી આપણી, કે કદાચ એ છીક અપશુકનનું કારણ ગણાતું હોય, ક્યાંક અપશુકન થતા હોય, એ અરિહંત પરમાત્મા તમારી વ્યાધિને, તમારી પીડાને, તમારી તકલીફોને દૂર કરી દે. અને માટે આપણે ત્યાં પરંપરા છે કે જ્યારે પણ છીક આવે ને તો ગોડ બ્લેસ યુ મોઢામાંથી ન નીકળવું જોઈએ, પણ શું નીકળવું જોઈએ, નમો અરિહંતા.
સંકલ્પ કરી લેજો કે આજથી જ્યારે પણ છીક આવે ને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, નમો અરિહંતાન. એ અરિહંત પદની એ તાકાત છે, નમો અરિહંતાન મે આ નાનકડા પદની એ તાકાત છે કે છીક દ્વારા તમારા કોઈ વિઘ્ન આવવાના હોય, તમારી ઉપર કોઈ ઉપસર્ગો આવવાના હોય, કોઈ અપશુકન થવાનું હોય, એ બધું જ હણાઈ જાય ને તમારું શુભ થાય, એ તાકાત આ નાનકડા મંત્રની અંદર છે. માટે આપણે ત્યાં આટલી અદ્ભુત અને ઉત્તમ પરંપરા હતી કે ક્યારે પણ છીક આવે તો મોઢામાંથી નમો અરિહંતાણમ સહસા નીકળી જતું. એ રાજ્યસભાની અંદર શેઠ બેઠા છે ને છીક આવી એટલે નમો અરિહંતાણમ શબ્દ નીકળ્યો, અને જેવો નમો અરિહંતાણમ શબ્દ મોઢામાંથી નીકળ્યો એટલે પેલી જે રાજકુમારી બેઠી હતી એને લાગ્યું કે આ શબ્દ ક્યાંક સાંભળ્યો છે, ક્યાં કનેક્ટ થાય છે. તમે વિચાર તો કરો કેવા સંજોગો જીવનની અંદર આવે છે ને ક્યાં આપણે કઈ વસ્તુને રીકનેક્ટ કરી શકીએ છીએ, ક્યારેક બેસીને વિચારજો. આ ધર્મની નાની નાની પરંપરાઓ પણ કેટલી મહત્વપૂર્ણ. આપણને ઘણી વાર એમ લાગે કે નમો અરિહંતાણમ એક પદ ન બોલીએ તો શું થઈ જવાનું છે, પણ એક પદ બોલવાથી આખી તીર્થની સ્થાપના થઈ ગઈ અને આખું જિનાલય તૈયાર થયું અને પરમાત્માના ભક્તો તૈયાર થયા. એક પદની તાકાત છે. એ રાજકુમારીના મનની અંદર થયું કે આ શબ્દ ક્યાંક સાંભળ્યો છે, સાંભળ્યો છે, સાંભળ્યો છે, સાંભળ્યો છે, સાંભળ્યો છે, અને યાદ આવ્યું કે પૂર્વના ભવની અંદર સાંભળી હતી અને એ મને જ્યારે અંતિમ સમયે નમસ્કાર મહામંત્ર સાંભળવા મળ્યો ત્યારે મારું આ કલ્યાણ થયું. અને માટે ભરૂચની અંદર ભૃગુ કચ્છની અંદર એ મુનિસુરત સ્વામી દાદાનું સરસ મજાનું તીર્થ તૈયાર કરવામાં આવ્યું અને તીર્થનું નામ આપવામાં આવ્યું સાંભળી વિહાર. એની સ્મૃતિની અંદર કે રાજકુમારીની સ્મૃતિની અંદર એ જો નમસ્કાર મહામંત્ર સાંભળ્યો ના હોત તો રાજકુમારી ન બને, અને અહીંયા આવીને જો નમો અરિહંતાણમ પદ ન મળ્યું હોય તો કદાચ એ પોતે આ જોડાઈ ન શકત. અને માટે એ નમો અરિહંતાણમ પદની એ તાકાત સમજવા જેવી છે. ભરૂચ મુનિસુભાઈ આપણે દરરોજ સવારે યાદ કરીએ છીએ. મુનિશ્વર સ્વામી પરમાત્માનું એ પ્રાચીન તીર્થ, અદ્ભુત તીર્થ, અને આજની તારીખની અંદર રાજ્યશ્રીશ્વરજી મહારાજ સાહેબે સંપૂર્ણ તીર્થનો અદ્ભુત જીર્ણોદ્ધાર કરાવ્યો છે, સુંદર રીતે એને આખું જ તૈયાર કર્યું છે. અને એ સમણી વિહારની અંદર બિરાજમાન મુનિશ્વર દાદાના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. એના પછી શબ્દ આવશે વ, અને વ એમ કે છે કે 108 પાર્શ્વનાથમાંથી એક પાર્શ્વનાથ છે. કયા પાર્શ્વનાથ? વહી પાર્શ્વનાથ. મધ્યપ્રદેશની અંદર છે વહી પાર્શ્વનાથ. સરસ મજાનું એ પ્રાચીન તીર્થ 11મી સદીની અંદર સંપ્રતિ મહારાજાએ એ તીર્થની સ્થાપના કરી હતી, તીર્થની રચના કરી હતી, અને ધીમે ધીમે એ તીર્થ નામશેષ થતું ગયું. અને જ્યારે એ આક્રમણ થયું ત્યારે તીર્થને એ માટી દ્વારા દાટી દેવામાં આવ્યું, આખો એ માટીનો ટીલો બનાવી દેવામાં આવ્યો. રાજસ્થાનની અંદર આવું ઘણી જગ્યાએ થયું. જ્યારે પણ ખ્યાલ આવે કે મુસ્લિમો આક્રમણ કરવા આવી રહ્યા છે ત્યારે ગામવાળા બધા જ ભેગા થઈ જાય છે, આખા મંદિર અને આખા દેરાસર ને એ માટીથી ઢાંકી દે, આખો માટીનો ટીલો બનાવી દે. અને મુસ્લિમો આવે, જુએ કે અહીંયા તો કોઈ ગામની અંદર જીનારે નથી, એ લોકો આગળ ચાલ્યા જાય. કેટલી દીર્ઘદર્શિતા હતી પહેલાના શ્રાવકો પાસે, તમે વિચારજો. સંપ્રતિ મહારાજાએ એ તીર્થની સ્થાપના કરી 11મી સદીની અંદર, સમય જતા એ માટીનો ટીલો બની ગયો અને ધીરે ધીરે લોકો ભૂલી ગયા, કોઈને ખ્યાલ નહીં કે આ માટીના ટીલાની નીચે દેરાસર છુપાયેલો છે. કારણ કે જે લોકો હતા એ સમયે મુસ્લિમોનું શાસન ચાલતું હતું, મોગલ વંશ ચાલતો હતો, અને ધીરે ધીરે એ લોકો પણ ચાલ્યા ગયા, એ લોકોએ કોઈને આગળ કીધું નહીં, અને સમય જતા જતા એ માટીનો ટીલો વિસરાઈ ગયો. લોકો ત્યાં ફરવા જવા લાગ્યા, બેસવા જવા લાગ્યા. પણ થયું એવું કે એ દરરોજ એક દિવસ એવી ઘટના ઘટી કે એક ગાય એ ફરતા ફરતા ત્યાં પહોંચી, અને ત્યાં પહોંચીને તો એ માટીના ટીલાની ઉપર જ્યારે બરાબર પહોંચીને તો એના આંચળમાંથી દૂધ એની મેતે નીકળવા લાગ્યું. પેલા ગોવાળે જોયું કે આ શું, કે ગાય તો પહોંચી પણ એની મેતે આમ તો આંચળ દોઈએ ત્યારે દૂધ આવે, એની મેતે દૂધ કેમ આવે છે? અને ગામના લોકોને વાત કરી, ગુરુ ભગવંત ગામમાં બિરાજમાન હતા, કીધું કે નક્કી અહીંયા કોઈ દેવસ્થાન હોવું જોઈએ, એના વગર ગાય જેવું પવિત્ર તિર્યંચ પ્રાણી ત્યાં જાય નહીં. અને ખોદકામ કરતા આખું ને આખું જિનાલય મળ્યું. તો વિચાર તો કરો પહેલાના મહાપુરુષોની, પહેલાના શ્રાવકોની દીર્ઘદર્શિતા કેટલી હતી. પહેલાના ગુરુ ભગવંતનું માર્ગદર્શન કેવો છે, કેવા એ શ્રાવકો તૈયાર થતા હશે કે આખું ને આખું જિનાલય એ જમીનમાંથી ખોદતા મળ્યું, પરમાત્મા દેખાયા, પરમાત્માનું એ જિનાલયના તો ભગ્ન અવશેષો મળ્યા પણ પરમાત્માની મૂર્તિ અખંડ મળી. અને એ જ આજે વહી પાર્શ્વનાથ તરીકે બિરાજમાન છે, એ વહી તીર્થની અંદર બિરાજમાન, એ વહી પાર્શ્વનાથના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. એના પછી શબ્દ આવે છે સા, અને સા એટલે કે રાજસ્થાનની અંદર આવેલું સાંચોર તીર્થ.
જેનું ઓરિજિનલ નામ હતું સત્યપુર. સત્યપુર એનું નામ હતું અને સાચોર તીર્થ તરીકે એ પ્રસિદ્ધ થયું. અને એ સાચોર તીર્થ જગચિંતામણીની અંદર ગૌતમ સ્વામી મહારાજાએ જેમની સ્થાપના કરી, જે મહાવીર સ્વામી પરમાત્મા ત્યાં બિરાજમાન છે અને જીવિત મહાવીર સ્વામી પરમાત્મા, એ પરમાત્મા જ્યારે જીવંત હતા ત્યારે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને જગચિંતામણીની અંદર આ તીર્થનું નામ છે, એનું વર્ણન છે, એનો મહિમા ગૌતમ સ્વામી મહારાજાએ ગાયો છે. કેવું અદભુત તીર્થ હશે અને એ સાચોર તીર્થ પરમાત્મા મહાવીર સ્વામીનું અદ્ભુત જિનાલય. આમ ક્યારેક જાઓ ને રાજસ્થાનના પણ તીર્થો એક એક ગજબ છે. અને એટલા બધા તીર્થો ગોળવાડની અંદર, એટલા બધા તીર્થો સાચોર હાડેચ આ બધી પટ્ટીની અંદર, અને ત્યાં એ સરસ મજાનું મહાવીર સ્વામી પરમાત્માનું જિનાલય દિવસે દિવસે ક્યારેક ક્યારેક સમય સમય એના જીર્ણોદ્ધાર થતા રહ્યા. અને હમણાં પણ થોડાક વર્ષો પહેલાં અદ્ભુત જીર્ણોદ્ધાર કરીને સુંદર મજાનું એ તીર્થ તૈયાર કરવામાં આવ્યું છે અને એ સાચોર તીર્થ. અને સાચોર તીર્થની અંદર વિરાજમાન મહાવીર સ્વામી પરમાત્માના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. એના પછી શબ્દ છે હું. કર્ણાટકની અંદર આવેલું હુબલી તીર્થ આમ પ્રસિદ્ધ શહેર છે અને આમ આપણું પ્રાચીન તીર્થ પણ છે. બહુ વધારે પ્રાચીન નહીં પણ 250 વર્ષ પ્રાચીન એ શાંતિનાથ પરમાત્માનું તીર્થ છે. અને જ્યારે પણ આપણે ત્યાં એક સરસ મજાની પરંપરા હતી કે કોઈ પણ શ્રાવકો કોઈ પણ કાર્યથી, વ્યાપાર માટે, ધંધા માટે કોઈ પણ શહેરની અંદર જાય ને તો સૌથી પહેલાં ત્યાં જિનાલયની સ્થાપના કરે. અમે હમણાં જ્યારે પંજાબના ક્ષેત્રોની અંદર વિચરણ કરતા હતા અને પંજાબના ક્ષેત્રોની અંદર વિચરણ કરતા કરતા ત્યારે અમુક તીર્થોની અંદર, અંબાલા જેવા શહેરોની અંદર જ્યારે દર્શન કરવા ગયા, તીર્થોની અંદર જ્યારે દર્શન કર્યા ને ત્યારે અમને ત્યાંનો ઇતિહાસ જાણ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે પાકિસ્તાનથી જ્યારે માઇગ્રેન્ટ થઈને લોકો આઝાદી વખતે અહીંયા આવ્યા ને ત્યારે એકલા ના આવ્યા, ત્યાંથી પોતાના પરમાત્માને પણ લેતા આવ્યા. કોઈનો તો એમ થાય કે અમારી સંપત્તિ લેતા જઈએ, કોઈને એમ થાય કે જેટલું લઈ જઈ શકાય, ઝવેરાત જેટલી લઈ જઈ શકાય સંપત્તિ એટલી લેતા જઈએ, પણ એવાએ કેટલા શ્રાવકો હતા એમણે કીધું કે અમારે કશું જ નથી લઈ જવું, બસ જે પરમાત્માને અમે દરરોજ પૂજીએ છીએ ને એ પરમાત્માને લઈ જવા છે. અને માટે આજે પણ ત્યાં પંજાબની અંદર એવા કેટલાય જિનાલયો છે કે જ્યાં તમે જાઓ અને ત્યાંના ઇતિહાસને થોડોક જુઓ ને તો તમને ખ્યાલ આવે કે પાકિસ્તાનથી લાવેલા પરમાત્મા, કેમ કે એક સમય ત્યાં જૈનોની જાહો જલાલી હતી પાકિસ્તાનની અંદર, અને પાકિસ્તાનથી લાવેલા પરમાત્માઓને ત્યાં બિરાજિત કરવામાં આવ્યા છે અને આજે પણ એમના વંશજો એમની પૂજા કરે છે. આ તાકાત શ્રાવકોના જીવનમાં પરમાત્મા ભક્તિની હતી. એટલે હુબલીની અંદર પણ જ્યારે માઇગ્રેન્ટ થઈને મારવાડી સમાજના લોકો ત્યારે પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં એમણે જિનાલયની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને શાંતિનાથ પરમાત્મા બિરાજમાન કર્યા. એ હુબલી તીર્થની અંદર બિરાજમાન શાંતિનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. અને છેલ્લો શબ્દ છે નમ. નમો લોએ સૌવ સાહુ નમ. નમ શબ્દ એટલે મહારાષ્ટ્રની અંદર આવેલું નંદુરબાર તીર્થ. બહુ સરસ મજાનું પ્રાચીન તીર્થ. આમ દરેક શહેરોના નામોની પાછળ પણ હિસ્ટ્રી હોય, દરેક તીર્થોની પાછળ પણ હિસ્ટ્રી હોય. કાલે હું વાંચતો હતો કે નંદુરબાર નામ કેવી રીતે પડ્યું, કે નંદ રાજા હતા અને એના 12 દીકરાઓ હતા, નંદબાર એવું નામ હતું, અને એમાંથી ધીરે ધીરે અપભ્રંશ થતા નંદુરબાર થઈ ગયું. આજની તારીખની અંદર એ નંદુરબાર એ મહારાષ્ટ્રની અંદર સરસ મજાનું તીર્થ છે. અજિતનાથ પરમાત્મા ત્યાં બિરાજમાન છે. હવે આપણને આમ કોઈ કે અજિતનાથ ભગવાનનું તીર્થ ભારતમાં કહ્યું તો આપણને આંખો બંધ કરીએ તો પણ યાદ ના આવે. એક તારંગા આપણી આસપાસમાં છે, આપણી નજીકમાં છે એટલે કદાચ ખ્યાલ આવે, પણ બીજું કોઈ તીર્થ આપણને જલ્દી યાદ ના આવે. દરેક પરમાત્માના અનેકો તીર્થો છે, ક્યાંક કોક ખૂણાની અંદર, ક્યાંક કોક અલગ સ્થાનોની અંદર, અને એ નંદુરબાર તીર્થની અંદર અજિતનાથ પરમાત્મા બિરાજમાન છે. અને એ અજિતનાથ પરમાત્માના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.